नमस्कार विद्यार्थियों, आज आप गणित 11મું प्रकरण वर्तुळ एना विषे जोवाना छे। बधाथी पहेला आपणे जोशुं आ वर्तुळ। आ वर्तुळमां वचमां जे छे एने आपणे केन्द्र कहीए छे ओ। एना पछी आ जे वर्तुळनो पूरो राउंड छे एने आपणे शुं कहेवाय छे? परिघ। अने आ परिघनी अंदर आ जे वर्तमानो भाग छे ओ थी करी अने बी, आ ओ अने बी જે છે એને આપણે શું કહીએ છીએ? ત્રિજ્યા। ત્રિજ્યાની વ્યાખ્યા શું છે? કે હંમેશા કેન્દ્ર પરથી વર્તુળના સામેના ભાગમાં જે નીકળતી હોય રેખા, જે કેન્દ્ર સાથે જોડેલી હોય અડધી જ, ઓ અને બી। જેવી રીતે અહીંયા ઓ બી એ ત્રિજ્યા દેખાય છે, એવી રીતે અહીંયા પણ તમને ઓ અને સી એ ત્રિજ્યા દેખાય છે। તો આ બધી કેન્દ્ર સાથે જોડાયેલો પોઈન્ટ છે એટલે ત્રિજ્યા કહેવામાં આવે છે। એના પછી છે આ વ્યાસ। આ વ્યાસની વ્યાખ્યા શું આપેલી છે? કે આ કેન્દ્રના બિંદુમાં, આ કેન્દ્ર છે એનામાં એક પોઈન્ટથી કરી એટલે કે એથી કરી અને બી સુધીની જે આખી લાંબી રેખા છે એને વ્યાસ કહેવામાં આવે છે। શા માટે વ્યાસ કહેવામાં આવે છે? કારણ કે આ એ અને બી જે છે એ કેન્દ્રમાંથી છેદાયેલી નીકળી છે, રેખા છે। આપણે આને ઈ અને સીને કેમ નથી કહેતા વ્યાસ? કારણ કે ઈ અને સી એ કેન્દ્રમાંથી જોઈન્ટ થયેલી આવેલી છે, નથી આવી। એટલા માટે આપણે જોશું અહીંયા એ અને બી જે રેખા છે એ કેન્દ્રમાંથી છેદાઈને આવી છે એટલે એને શું કહેવામાં આવે છે? વ્યાસ। એવી રીતે બીજી પણ એક રેખા તમને દેખાય છે અહીંયા એફ અને સી, એ પણ શેમાંથી? બિંદુમાંથી છેદાઈને આવી છે, કેન્દ્રમાંથી। તો આ પણ શું છે? વ્યાસ। હવે આપણે એના પર જોશું જીવા। આ જીવા કોને કહેવાય છે? જે કેન્દ્રમાંથી જોડાયેલી ન હોય અને અલગથી જ એક રેખા દોરેલી હોય તેને આપણે જીવા કહીએ છીએ। જેવી રીતે અહીંયા આપણી પાસે ઈ અને સી રેખા દેખાય છે અને બીજું અહીંયા આપણી પાસે એ અને ડી રેખા, એ પણ જીવા દેખાય છે। તો આ મેઇન વસ્તુ આપણે અહીંયા જોવાનું છે વર્તુળમાં, એ શું જોવાનું છે? તો આ વચમાંનું છે એ કેન્દ્ર બિંદુ અને પરિઘ। પરિઘ, પરિઘ એટલે આખો રાઉન્ડ, આખા વર્તુળનું જે રાઉન્ડ છે, ગોળ છે, એને આપણે શું કહીએ છીએ? પરિઘ કહીએ છીએ। અને આ કેન્દ્રમાંથી નીકળેલી બાજુ છે એને આપણે ત્રિજ્યા કહીએ છીએ અને આખી જે લાઈન છે એને આપણે શું કહીએ છીએ? વ્યાસ। આ રીતે આપણે અહીંયા આ ત્રણ વસ્તુ વિશે જોવાના છે, પરિઘ, જીવા, ત્રિજ્યા અને વ્યાસ। એના અહીં સૂત્ર આપેલા છે, એની મદદથી જ આપણે અહીંયા પરિઘને શોધવાનું છે, ત્રિજ્યાને શોધવાનું છે અને વ્યાસને શોધવાનું છે। આ રીતે આપણે હવે એના આગળના દાખલા જોશું। અહીંયા આપણે બધાથી પહેલાં પહેલો સૂત્ર જોશું, વ્યાસનું સૂત્ર। વ્યાસ જેને ઇંગ્લિશમાં ડી કહેવામાં આવે છે બરાબર ટુ આર, આર એટલે અહીંયા ત્રિજ્યા સમજવાનું, આર એટલે શું છે? ત્રિજ્યા। પછી બીજો સૂત્ર છે પરિઘ, કૌંસમાં સી લખ્યું છે, પરિઘને સી બરાબર ટુ પાઈ આર, અહીંયા ટુ પાઈ આર લખ્યું છે કૌંસમાં, લખ્યું જ્યારે રકમમાં ત્રિજ્યા આપેલી હોય ત્યારે આ સૂત્ર વાપરવું। જ્યારે આપણી પાસે રકમ આવશે, પરિઘ શોધવાનો આવશે દાખલામાં, અને એમાં તમને લખ્યું છે કે પરિઘ શોધો અને રકમમાં આરનું માપ, આરનું માપ એટલે શેનું? ત્રિજ્યાનું માપ આપેલું હશે, ત્યારે આપણે આ સૂત્ર વાપરશું, પરિઘ બરાબર ટુ પાઈ આર। પછી ત્રીજું સૂત્ર લખેલું છે, પરિઘ કૌંસમાં સી બરાબર ટુ પાઈ ડી, જ્યારે રકમમાં વ્યાસ આપેલું હોય ત્યારે આ સૂત્ર વાપરવું। ડી એટલે કે જ્યારે આપણે પરિઘ શોધવાનું હોય અને રકમમાં ડી આપેલી હોય એટલે કે વ્યાસની રકમ આપેલી હોય અને પરિઘ શોધવા કીધું હોય તો આપણે આ સૂત્ર વાપરવાનું। અને પછી જે ચોથો ત્રિજ્યા, ત્રિજ્યા કૌંસમાં આર બરાબર ડીના છેદમાં બે, ડીના છેદમાં બે એટલે કે ત્રિજ્યાનું માપ હંમેશા વ્યાસ કરતાં કેટલું હોય છે? અડધું હોય છે। આપણે આગળની આકૃતિમાં જોયું હતું ને, આમ ગોલ બનાવીને આ વર્તુળ, એનામાં વચમાંનો કેન્દ્ર બિંદુ હતો અને અડધો માપ હતો એને આપણે ત્રિજ્યા કહેતા હતા અને પૂરો હતો એ શું હતો? વ્યાસ હતું। આ પછી આગળ જોશું આપણે, આ બધા સૂત્રમાં પાઈ બરાબર 22/7 અથવા 3.14 લખવું। આ બધા સૂત્રમાં જ્યાં આપણે પાઈ લખેલી છે આરી, એ બધા સૂત્રમાં આ પાઈ ત્યાંનું શું લખવાનું માપ એનું? 22/7 અથવા 3.14 લખવું। હવે આપણે આના પછી આપણો ઉદાહરણ સંગ્રહ 41 જોશું, મહાવરા સંગ્રામ 42। પહેલું આપણી પાસે
આપણી પાસે અહીંયા જોશું પ્રશ્ન પહેલો માવરા સંગ્રામ 42 એમાં બધાથી પહેલાં નીચેનો કોઠો પૂર્ણ કર આપે છે ત્રિજ્યા વ્યાસ અને ડી જો ત્રિજ્યાને આર લખેલું છે વ્યાસને ડી લખ્યું છે અને પરિઘને સી લખ્યું છે હવે અહીંયા પહેલી રકમ આપી છે 1.7 સેમ એટલે કે આપણી પાસે ત્રિજ્યાનું માપ આપેલું છે એના આધાર પર આપણે વ્યાસ અને અહીંયા પરિઘ શોધવાનું છે શું શોધવાનું છે વ્યાસ અને પરિઘ હવે એવી રીતે જ બીજા દાખલામાં શું આપણે આપ્યું છે વ્યાસનું આપેલું છે તો શું શોધવાનું છે પરિઘ અને ત્રિજ્યા ત્રિજ્યામાં શું આપ્યું છે ફક્ત આપણી પાસે પરિઘ આપેલું છે ચોથામાં પણ આપણી પાસે પરિઘ આપ્યું છે આ ચાર દાખલા હવે આપણે જોશું અરે આપણી પાસે બધાથી પહેલો દાખલો નંબર 1 એમાં લખ્યું છે ત્રિજ્યા બરાબર 7 સેમી અને વ્યાસનું માપ નહોતું આપ્યું એટલે આપણે બરાબર કરીને શું કરીએ છે પ્રશ્નાર્થ ચિહ્ન અને પરિઘ બરાબર પ્રશ્નાર્થ ચિહ્ન હવે આપણે બધાથી પહેલાં ત્રિજ્યા આપ્યું છે અને શું શોધવાનું છે વ્યાસ તો આપણે બધાથી પહેલાં વ્યાસનું સૂત્ર લખશું વ્યાસ કૌંસમાં ડી બરાબર 2R આ 4 નથી 2R છે હવે અહીંયા 2R છે કાંઈ ન હોય તો વચમાં શું સમજવાનું ગુણાકાર છે એટલે નવી લાઇનમાં આપણે બરાબર નીચે બરાબર કરવાનું 2 ના 2 લખવાનું અહીંયા કાંઈ ન હોય એટલે આ રીતના છે એટલે અહીંયા ગુણાકાર આવશે આરની જગ્યા પર એને શું માપ આપી છે 7 તો 7 લખશું બરાબર 2 7 14 સેમી આપણે અહીંયા વ્યાસનું માપ મળ્યું 14 સેમી હવે આપણે ગોતશું પરિઘ પરિઘ સી બરાબર 2πr હવે અહીંયા જો આપણે પરિઘનું સૂત્ર કયો વાપરે છે 2πr આપણે આગળ જોયા હતા બે સૂત્ર છે 2πr અને પાઈ ડી પણ આપણે અહીંયા 2πr કેમ વાપર્યો છે કારણ કે અહીંયા આરનું માપ આપ્યું છે અહીંયા વાયસ બરાબર આપ્યું છે હવે પરિઘનું આપણે જોશું આગળ પરિઘ સી બરાબર 2πr 2 ના 2 લખ્યા અહીંયા કાંઈ નથી એટલે 2πr એટલે વચમાં કાંઈ ન એટલે ગુણાકાર સમજવાનું ગુણાકારનો ગુણાકાર પાઈની જગ્યા પર 22 ના 7 અને આરની જગ્યા પર શું આવ્યું છે ત્રીજાનો 7 નો 7 તો બધાથી પહેલાં 2 × 22 ના 7 × 7 હવે અહીંયા જ્યાં ઉપર નીચે છે એટલે 7 એકા 7 7 એકા 7 ઉડી ગયા તો ઉપર શું બચ્યું 2 અને 22 એનો આપણે ગુણાકાર કર્યો તો શું જવાબ આવ્યો 44 સેમી હવે આ સેમી શા માટે લખ્યું છે આપણે રકમમાં આપણી પાસે આપેલું છે 7 સેમી એટલે આપણે અહીંયા સેમી લખ્યું હવે જોશું એનો પછી બીજો દાખલો છે વ્યાસ એટલે ડી બરાબર 28 સેમી આપણી પાસે શું આપ્યું છે વ્યાસનું માપ 28 સેમી આપ્યું છે એના આધાર પર આપણે ત્રિજ્યા અને પરિઘ શોધવાનું છે તો જો ત્રિજ્યા બરાબર પ્રશ્નાર્થ ચિહ્ન કર્યું પરિઘ સી બરાબર પ્રશ્નાર્થ ચિહ્ન કર્યું હવે આગળ આપણે શું શોધવાનું છે ત્રિજ્યા એટલે આપણે ત્રિજ્યાનું સૂત્ર વાપરશું આર્યો ત્રિજ્યા બરાબર D/2 બરાબર નીચે બરાબર લખશું એક લાઇન છોડીને એટલે તમારું ગીચતા ન થાય એટલે એક લાઇન છોડીને આપણે બરાબર નીચે બરાબર લખશું ડીનું માપ એટલે કે વ્યાસનું માપ શું આપ્યું છે 28 તો 28 લખ્યા 2 ના 2 લખ્યા હવે એને 2 થી ભાગાકાર કર્યું તો શું આવ્યું 2 ભાગ્યા 28 કર્યું તો શું જવાબ આવે 14 એટલે 2 એકા 2 અને 2 થી 28 ને ભાગાકાર કર્યો 14 જવાબ આવે તો આપણે જવાબમાં શું લખ્યું બોક્સ બનાવીને ત્રિજ્યા બરાબર 14 સેમી એના પછી આપણે આગળ જોશું પરિઘ શોધવાનું છે પરિઘ બરાબર પાઈ ડી જો હવે અહીંયા આવી ગયો પાઈ અને ડીનું સૂત્ર શું વાપર્યો કારણ કે રકમમાં આપણી પાસે વ્યાસ બરાબર 28 ડી આપ્યું છે એટલે આપણે અહીંયા ડીનો સૂત્ર વાપર્યો એટલે પરિઘમાં આ પાઈ ડીનું સૂત્ર વાપર્યો જેમાં લખ્યું પાઈની કિંમત 22 ના 7 ગુણાકારનો ગુણાકાર અને 28 લખ્યા અહીંયા 7 ને છેકીને 1 લખવાનું એક અને 28 7 4 28 એટલે ઉપર બચ્યા 22 અને ઉપર બચ્યા 4 તો 22 × 8 નો ગુણાકાર કર્યો તો પરિઘ બરાબર શું આવ્યા 88 સેમી એના પછી 3 પરિઘ સી બરાબર 616 સેમી ત્રિજ્યા આર બરાબર પ્રશ્નાર્થ ચિહ્ન અને વ્યાસ સી બરાબર પ્રશ્નાર્થ ચિહ્ન એટલે કે અહીંયા શોધવાનું છે આ દાખલો ધ્યાનથી જોજો હવે અહીંયા આપણે પરિઘનું સૂત્ર લખ્યું 2πr હવે તમે કહેશો સર અહીંયા આરનું સૂત્ર પરિઘનું આ સૂત્ર શા માટે વાપર્યું છે તો બધાથી પહેલાં આપણી પાસે રકમમાં જોશું ત્રિજ્યા શોધવાનું છે પછી વ્યાસ એટલે આપણે પહેલાં ત્રિજ્યાનું સૂત્ર લગાવ્યું પરિઘનું માપ શું આપ્યું છે 616 તો 616 ત્યાં રાખ્યા બરાબર નીચે બરાબર કર્યા 2 ના 2 રાખ્યા પાઈની જગ્યા ઉપર 22 ના 7 રાખ્યું અને ગુણ્યા આર કર્યા એટલે કે આરનું માપ આપણે શોધવાનું છે નવી લાઇનમાં તેથીના 3 ટપકા કર્યા બધાથી પહેલાં આપણે 616 ને નીચે ઉતાર્યા હવે આ કેમ થયું છે એ ધ્યાનથી સમજજો
હવે અહીંયા આપણે જોશું આ બે ગુણ્યા બાવીસ, આ બે અને બાવીસ બંને કયા સ્વરૂપમાં તમને અહીંયા દેખાય છે? તો કે ગુણાકારના સ્વરૂપમાં, અને સાત જે છે નીચે દેખાય છે એટલે કે એ ભાગાકારના સ્વરૂપમાં દેખાય છે. તો આપણે બધાથી પહેલાં બે છે અથવા બાવીસ છે. હવે બે અહીંયા ગુણાકારના સ્વરૂપમાં છે, ઉપર આ બંને ઉપર ગુણાકારના સ્વરૂપમાં છે, એટલે બરાબરની આ સાઈડ જાય તો એ શેમાં આવી જાય? ભાગાકારમાં. તો જો ઉપર બરા ઉપર છે, અગર આપણે એવી રીતે સમજીએ તો પણ હાલે. આ લાઈન કરી નાખું તમને સમજાવવા પૂરતી. આમ આ ઉપર છે તો બરાબરના આ સાઈડ આવે તો ક્યાં આવી જાય? નીચે આવી જાય. એ રીતે પણ આપણે સમજી શકીએ છીએ. અથવા અને બીજું, આ નીચે છે તો જો બરાબરની આ સાઈડ, બરાબરની આ સાઈડ એટલે કે આ બરાબરની આ સાઈડ બીજી બાજુમાં, જેને આપણે આપણી ગણિતની ભાષામાં કહીએ તો ડાબી બાજુ અને આ જમણી બાજુ. હવે આ રકમને આપણે ડાબી બાજુ ગોતવા મોકલવાનું છે. હવે તમે કહો સર આ ડાબી બાજુ શું કરવા મોકલવાનું છે? તો અહીંયા આપણે કોની કિંમત શોધવાની છે? આરની કિંમત. જેની કિંમત શોધવાની હોય એની આજુબાજુમાં જે રકમ છે એને બરાબરની આ સાઈડ મોકલાવી દેવાની. તો બધાથી પહેલાં આપણે 616 લખ્યા. બે જે છે એ ઉપર છે, અથવા આપણી ભાષામાં ગણિતની ભાષામાં કહીએ બે એ ગુણાકારના સ્વરૂપમાં છે તો એને આપણે ક્યાં મોકલ્યા? ભાગાકારના સ્વરૂપમાં, એટલે નીચે. ઉપર છે તો નીચે, બાવીસ પણ ઉપર છે તો નીચે, આ ક્યાં છે? સાત નીચે છે તો બરાબરની આ સાઈડમાં ઉપર. આ રીતે સમજશો તો પણ તમને સમજણ પડશે. અને આ બધી રકમ અહીંયા હાલી ગઈ તો હવે આ બરાબર છે એ ક્યાં આવી જશે? અહીંયા આવી જશે, એટલે બરાબર આરનો આર લખ્યું. હવે આપણે ધ્યાનથી જોશું. હવે નવી લાઈનમાં જો ફરીથી મેં કેવી રીતે લખ્યું છે અહીંયા આ આર અહીંયા હતો ને અહીંયા કેમ થઈ ગયો? તો હવે એ મેં એવી રીતે લખ્યું છે નવી લાઈનમાં, તેથી કર્યું છે. હવે આ રકમની અદલા બદલી, રકમની અદલા બદલી એટલે કે આ રકમ અહીંયા આવી જશે અને આ રકમ અહીંયા. ક્યારે પણ કોઈનો જવાબ ગોતવો હોય, શોધવો હોય, જેની રકમનો જવાબ શોધવો હોય, કિંમત શોધવી હોય, એ હંમેશા ડાબી બાજુ એટલે કે આ સાઈડ આવે, અને જે રકમ છે એ આ સાઈડ આવે. એટલે મેં આપણી ભાષામાં, ગણિતની ભાષામાં રકમની અદલા બદલી, આ રકમને અહીંયા અને આ રકમને અહીંયા. એટલે તમે જોશો આ રકમ અહીંયા છે તો અહીંયા મૂક્યું બરાબરની આ સાઈડ, અને આ રકમ અહીંયા છે તો અહીંયા. આટલું થઈ ગયા પછી હવે છેદ ઉડાડ્યો છે. તો બધાથી પહેલાં મેં ભાગ કર્યો, બાવીસથી 616ને ભાગ કર્યા. તો શું જવાબ આવ્યો? બાવીસ એકા બાવીસ, 616ને ઉડાડ્યા તો શું આવ્યા અહીંયા? 28. હવે નીચે શું બચ્યું છે? બે. તો બેને 28થી ભાગ કર્યું તો બે એકા બે, અને અહીંયા ઉપર 14. હવે હંમેશા નીચે એક એક આવે તો એનું કાંઈ પણ મૂલ્ય હોતું નથી, એટલે અહીંયા આપણે 14 અને 7 એ બંનેનો ગુણાકાર લખશું. તો જવાબ તમારી પાસે દેખાશે. જો આર બરાબર 14 ગુણ્યા 7 એટલે આર બરાબર 98 સેમી, એટલે કે 98 સેમી આપણી પાસે જવાબ મળ્યો. હવે આપણે વ્યાસ શોધવાનું છે, એટલે વ્યાસ બરાબર 2R. બેનું બે લખ્યું, ગુણાકાર કર્યું કાંઈ નથી, એટલે આરની જગ્યા પર આપણી પાસે શું મળ્યું છે જવાબ આવ્યો અહીંયા? 98, એટલે આપણે 98 લખ્યું. અને પછી આ બે અને 98નો ગુણાકાર કર્યો તો આપણી પાસે 196, વ્યાસ બરાબર 196 સેમી જવાબ આવી ગયો. હવે એના પછી આપણે આગળ જોશું. એના પછી 3, પરીખ સી બરાબર 72.6 સેમી, ત્રિજ્યા બરાબર પ્રશ્નાચિહ્ન, વ્યાસ બરાબર પ્રશ્નચિહ્ન. આ આપણે અહીંયા શોધવાનું છે. અહીંયા પણ આપણે ફરીથી એવી રીતે ત્રીજા દાખલાની જેમ જ પરીખ બરાબર 2πr લખ્યું. અહીંયા આપણે પરીખનું માપ 72.6 લખ્યું છે, બરાબર બેના બે લખ્યા. પાઈની કિંમત હંમેશા આપણે શું મૂકવાની હોય? 22 ના છેદમાં 7, એટલે 22 ના છેદમાં 7 લખી આરનું માપ આપણે એમને એમ લખ્યું. હવે ફરીથી આપણે એવી રીતે જ પહેલાં દાખલા આગળ જોયું હતું, એ અહીંયા રમત આવી છે નવી લાઈનમાં. તેથી એટલે 3 ટપકા કર્યા, પહેલાં 72.6 અહીંયા ઉતાર્યું. હવે ફરીથી આપણે એ સમજણ છે. હવે મને કહો કે અહીંયા 2 અને 22 ઉપરની તરફ છે તો બરાબર, એટલે કે ઉપરની તરફ છે. અને બીજું ગણિતની ભાષામાં કહીએ તો આ બંને ગુણાકારના સ્વરૂપમાં છે એટલે ભાગાકારના સ્વરૂપમાં આવી ગયું, અને આ ભાગાકારના સ્વરૂપમાં છે એટલે કે ગુણાકારના સ્વરૂપમાં. અને આપણે કેવી રીતે સમજીએ? સાદી રીતે આ ઉપર તરફ છે તો ક્યાં આવી જાય? નીચે તરફ, બરાબરની બાજુમાં, આ બાજુમાં. અને આ નીચે તરફ છે તો ઉપર તરફ આવી જાય, એટલે કે અહીંયા. તો બધાથી પહેલાં આપણે આ લખ્યું, આ અહીંયા બરાબરની અહીંયા નીચે છે તો ક્યાં આવી ગયું? એની બાજુમાં ઉપર આવી ગયું. અને આ ઉપર છે તો આ નીચે આવી ગયું, બરાબર આરના આર. હવે પાછી આપણે રકમની અદલા બદલી કરી, આ રકમ અહીંયા અને આ રકમ અહીંયા કર્યું. નવી લાઈનમાં એ રકમ લખી નાખી, 72.6 ગુણ્યા 7 બે ગુણ્યા 22. હવે આપણે આગળ જોશું. આર બરાબર 72.6 છે, જોજો અહીંયા. તો 726 લખ્યા. હવે આ 726 લખ્યા તો 700
26ની પછી જો 72ની પોઈન્ટ 6 છે, પોઈન્ટ 6 છે, તો પોઈન્ટ પછી એક રકમ છે એટલે આ પોઈન્ટ કાઢવા માટે આપણે એને શું કર્યું, નીચે દશાંશ કરી નાખ્યું, નીચે છેદમાં 10 મૂકી દીધા, એટલે 726 ના છેદમાં 10. અગર અહીંયા પોઈન્ટ હોત 7.26 હોત તો નીચે આપણે 100 મૂકત. આ પોઈન્ટ પછી કેટલી રકમ છે, 1, એટલે આપણે 1 મીંડો મૂક્યો, 10 મૂક્યો, ગુણાકારનું 7 અને છેદમાં 2 × 22. હવે આપણે આ છેદ ઉડાડે છે, 22ને છેકીને 1 લખ્યું અને આને છેકીને 333 લખ્યું. હવે આ બંને રકમ એમને બચી છે એટલે એનો ગુણાકાર કર્યું તો 231 આવ્યા. આ 10 × 20 સાથેનો ભાગાકાર કર્યો તો આપણી પાસે જવાબ આવ્યો 11.55. આ રીતે આપણી પાસે અહીંયા જવાબ મળ્યો 11.55 સેમી. એના પછી વ્યાસ ડી બરાબર 2R, 2 નો 2, આર નો બરાબર નો માપ શું મળ્યો આપણે જવાબ 11.55. આ બંનેનો ગુણાકાર કર્યું તો 23.1 સેમી આપણી પાસે જવાબ આવ્યો. અને વ્યાસ ડી બરાબર 23.1 સેમી આપણે લખ્યું. હવે આપણે જોશું આપણો બીજો પ્રશ્ન. બીજો પ્રશ્ન આપ્યો છે, એક વર્તુળનો પરિઘ 176 સેમી છે તો તેની ત્રિજ્યા શોધો. બરાબર છે, પરિઘ આપ્યું છે કેટલું, 176, અને તેની ત્રિજ્યા શું શોધવાનું છે, ત્રિજ્યા. તો આપણે યાદ આવે છે કેવી રીતે કરવાનું, જ્યારે ત્રિજ્યા શોધવાનું છે અને પરિઘનું માપ આપેલું તો આપણે કયું સૂત્ર વાપરશું, પરિઘનો ત્રિજ્યાવાળું સૂત્ર વાપરશું ને. હવે આપણે એ સૂત્રનો દાખલો જોશું. અહીંયા તમારી પાસે મેં રકમ નથી લખી કારણ કે ડાયરેક્ટ દાખલો કર્યો છે, તો તમે જોઈ લેજો. અહીંયા રકમ લખી મેં નવી લાઇનમાં, બે લાઇનમાં રકમ માટે જગા મૂકી છે, એના પછી તમે સીધો દાખલો કરશું. પરિઘ સી બરાબર 170, હંમેશા આ વસ્તુ હું લખું છું એ વિગત છે, દાખલાની શરૂઆત હંમેશા વિગતથી કરવામાં આવે છે. એટલે પરિઘ સી બરાબર 176 સેમી, આપણે શું શોધવાનું, ત્રિજ્યા. એટલે જે શોધવાનું છે એની બાજુમાં મેં પ્રશ્ન ચિહ્ન કર્યો છે. હવે અહીંયા ત્રિજ્યા શોધવાનું છે એટલે આપણે અહીંયા ત્રિજ્યા શોધવાનું છે એટલે આપણે બરાબર જોશું. અહીંયાથી કઈ સૂત્ર આપ્યું છે મેં, 2πr, પરિઘનું માપ 176. હવે ફરીથી અહીંયા એ જ વસ્તુ આવી ગઈ, આપણે કહેતા હોય ને કે હવે આ ક્યાં મૂકવાનું સર, કન્ફ્યુઝ થઈ જાય છે. તો જો 176 તેથી કરી નાખ્યું મેં અહીંયા, આ 176નું 170 પહેલાં નીચે ઉતારી લીધું. હવે આને અહીંયા મૂકવાનું છે તો જો કેવી રીતે થયું, આ ઉપર છે નીચે છે તો ઉપર આવી ગયું. હવે તમે કહેશો ઉપર નીચે ખબર ન પડી, તો આ ઉપર જ છે એટલે 176 × 7, અને આ 2 × 22 જે છે ઉપર છે તે બરાબરની આ સાઈડમાં નીચે, એટલે 2 × 22 = 8. હવે અહીંયા એનું એવી રીતે જ રકમની અદલા બદલી કરી, 8 = 176 × 7 / 2 × 22. તો બધાથી પહેલાં આપણે 22થી છેદ ઉડાડ્યા 176નું, તો 22 × 1 = 22, એટલે અહીંયા 22 ને 1 લખ્યું અને 176 ને 8 લખ્યું. બાજુ બાજુમાં નહીં લખવાનું, આમ છે કે નહીં ઉપર ઉપર લખતા જવાનું, અને આને પણ છેદો તો નીચે નીચે કરતા જવાનું. હવે 2 થી 8નું છેદ ઉડે, 2 × 8 એટલે 2 × 1 = 2, 2 ને 1 લખ્યું, 8 ને 4 આમ ઉપર લખ્યું. હવે ઉપર શું બચ્યું, 4 અને 7. નવી લાઇનમાં આપણે જો તેથી કરીને લખ્યું છે, નવી લાઇનમાં આપણે તેથી કરીને લખ્યું છે, r = 4 × 7. નવી લાઇનમાં તેથી લખશું, r = 28 સેમી. આ રીતે આપણે બીજો દાખલો પૂરો થયો. હવે જશું ત્રીજો. એક વર્તુળાકાર બગીચાની ત્રિજ્યા 56 મીટર છે. બાગની ફરતે વાળ કરવા તારના 4 ફેરાઓ કરવા દર મીટરના 40 રૂપિયા પ્રમાણે કેટલો ખર્ચ થશે. હવે આપણે એનો દાખલો જોશું. આપણી પાસે અહીંયા ફક્ત બગીચાની ત્રિજ્યા, હવે તમે જોશો આ બગીચો કેવો છે, વર્તુળાકાર. વર્તુળાકાર એટલે કે આવો ગોળ, આ ગોળ બગીચો છે, એની ત્રિજ્યા એટલે આપણે પોઈન્ટથી કરી અને અડધું માપ કેટલું આપ્યું છે, 56. એના આધાર પર આપણે હવે બાગની ફરતે વાળ, હવે આ ગોળ બગીચો છે એની વાળ કરવી છે, એટલે વાળ એટલે ઇંગ્લિશમાં જેને બાઉન્ડ્રી કહેવામાં આવે છે, આ બાઉન્ડ્રી બનાવવાની છે. તો એનો એક ફેરાનો ખર્ચો 40 રૂપિયા થશે, એટલે આપણે કેટલી વાર ચાર ફેરા કરવાના પ્રમાણે કેટલો ખર્ચો થશે એ આપણે અહીંયા શોધવાનું છે. એનો દાખલો જોશું આપણે. અરે દાખલો ત્રીજો શરૂઆત. વર્તુળાકાર બગીચાની ત્રિજ્યા r = 56 મીટર, અને વર્તુળાકાર બગીચાની ફરતે વાળ, એટલે કે વાળ જે ગોલ હતો રાઉન્ડ, એને આપણે શું કહીએ છીએ, વર્તુળની પરિઘ કહીએ છીએ ને, એટલે કે આ વાળ કેવી દેખાય છે, વર્તુળાકાર છે, એટલે વાળ એને શું કહેવાય ગણિતની ભાષામાં, પરિઘ. તો એ શોધવાનું છે. તો પરિઘ સી બરાબર પ્રશ્નાર્થ ચિહ્ન. પરિઘનું સૂત્ર વાપરશું કારણ કે ત્રિજ્યા આપેલી છે આપણી પાસે અહીંયા આ રહી, એટલે આપણે બધાથી પહેલાં જોશું આ રહી. પરિઘ બરાબર
टू पाई आर बराबर नीचे बराबर बेना बे गुणिया पाई जगह पर बीस छेद में सात अँ कहीं नहीं गुणिया आर नु माप 56 तो 56 सात अठा छप्पन एट्ले कि सात ने जगह एक लख्यू और छप्पन जगह आठ तो आ बे बीस आठ ये त्रेय गुणाकार करशो तो अपनी पास लगते परिघ बराबर 352 मीटर। हवे जोशू आप आग हवे बन्यो वर्तुळाकार बागनी फरते वाड़नो परिघ एट्ले कि एक वाड़नो परिघ परिघ एट्ले कि आ वर्तुळाकार बगीचो तो एनो एक वाड़नो परिघ पूरो आ एक वाड़नो परिघ केटलो आव्यो पूरो आपणो 352 मीटर। आ वाड़ने केटला फेरा करवाना छे चार फेरा करवाना छे तो आपणे एक वाड़नो फेरानो केटलो परिघ मळ्यो 352 मळ्यो छे तो आपणे केटली वार फेरा करवाना छे आम चार फेरा करवाना छे एक बे त्रण चार तो चार वखत एक वारनो आपणे केटलो आवे परिघ केटलो आवे 352 तो चार वारनो केटलो आवशे ए गोतवा माटे आपणे आ वाड़ने चार फेरा करवाना छे नवी लाइन में तेथी लख्यू 4 × 352 एटले के बराबर करी 1408 मीटर ने तार फरते तार लागशे। हवे एना पछी अहीं आप्यो छे कि एक फेराना केटला लागे 40 रुपया तो आपणे आपणी पासे शुं लख्युं छे अहीं कुल खर्च वाड़ना फेरानो बराबर चार वक्त फेराना केटला छे 1408 तो आपणे 1808 लख्या गुण्या एक केटलो खर्चो लागे 40 एटले गुणाकार 40 कर्यो तो आपणे खबर पड़ी गई बराबर 5,56,320 रुपया लागे छे। हवे आपणे एनो जवाब लखशुं विगतमां आ रीते तेथी करी बागनी फरते वाड़ करता करवा तारना चार फेरा करवा माटेनो कुल खर्च 56,320 रुपया थशे। हवे जोशुं आपणे आगळनो दाखलो एक बड़दगाड़ा पेड़ा व्यास 1.4 मीटर है 1.1 किलोमीटर अंतर कापता बड़दगाड़ा पेड़ू के आटा फरसे। हवे आपणे अहीं जोशुं एक बड़दगाड़ा पेड़ा व्यास अपनी पास शुं आपे 1.4 मीटर हवे एना आधार पर आपणे व्यास आपेलू छे व्यास एटले कि आपणे जोशुं आ गोल छे आ गोल पेड़ो छे एनो व्यास एटले आखानो माप आपे छे केन्द्रमांथी छेदायेलो व्यास एनो माप शुं आपे छे 1.4। हवे आपणे बड़दगाड़ा पेड़ानो आटो बड़दगाड़ा पेड़ो एटले कि आ पेड़ो छे आखो एनो एक आटो एटले आपणे शुं थयुं ईच परिघ थई गयुं ने तो आटो एटले आपणे लख्युं आटो કૌંસમાં परिघ बराबर शुं शोधवानुं छे परिघ शोधवानुं छे एटले आपणे लख्युं बराबर प्रश्नार्थ चिन्ह। पछी परिघ सी बराबर पायडी हवे अहीं परिघ में आपणे पायडी सूत्र वापर्यो कारण कि आपणी पासे व्यासनुं माप आपेलुं छे एटले बराबर करी पाईना जगह पर 22 छेदमां 7 राख्यो गुणाकार लख्यो 1.4 नवी लाइन में तेथी लख्यो 22 छेदमां 7 गुणाकारनो गुणाकार हवे अहीं 1.4 छे तो आगळनी जेम ज आपणे अहीं पॉइंट काढ्यो छे एटले पॉइंट काढी नाख्यो एटले रकम शुं बनी गई 14 અને પોઈન્ટ પછી એક રકમ છે એટલે છેદમાં શું આવી ગયા 10 હવે અહીંયા છેદ ઉડાડે છે 7 × 7 = 14 હવે આ 22 અને 2 છે એનું આપણે ગુણાકાર કરશું એને કહેવાનું અરે 22 / 2 એટલે 22 અને 2 એનો ગુણાકાર કરે 44 અને 7 અહીંયા 1 થઈ ગયો 7 ને છેકીને 1 એટલે 1 × 10 / 10 નવી લાઈનમાં એને પછી પોઈન્ટમાં જવાબ મૂકી દીધો આપણે પરિઘ સી બરાબર 4.4 મીટર। હવે એક આટામાં કાપેલું અંતર બળદગાડાએ એક આટો ફર્યો આમ એક આટો ફર્યો ગોલ આમ એક આટો ફર્યો ગોલ એક આટામાં કાપેલું અંતર બરાબર બળદગાડાના પેડાનો પરિઘ એટલે કે બળદગાડાનો પેડો છે આ ગોલ પેડો છે એનો પરિઘ અને આ એક આટો ઈજ થયો ને એટલે આપણે લખ્યું એક આટાનું કાપેલું માપ અંતર બરાબર બળદગાડાના પેડાનો પરિઘ એટલે એટલું જ થાય એક આંટામાં કાપેલું અંતર અને બળદગાડાના પેડાનો પરિઘ સેમ થાય સરખો થાય એટલા માટે આપણે એનું માપ લખ્યું બરાબર 4.4 મીટર એટલે એક આંટાનું કાપેલું અંતર અને બળદગાડાના પેડાનો પરિઘ સરખો થાય છે એટલે બરાબર કરી આપણે 4.4 મીટર લખ્યું। હવે આપણે શું ગોતવાના છીએ કુલ આંટા કેટલા આંટા થશે તો આપણે અહીં લખ્યું કુલ આંટા બરાબર અંતરના છેદમાં પરિઘ આ એક સૂત્ર આપણે લખ્યું અહીંયા નવી લાઈનમાં બરાબર કરીને બરાબર કર્યું અંતર કેટલો મળ્યો છે આપણે અહીંયા આપણી પાસે અંતર જો અહીંયા લખ્યું છે કેટલું અંતર છે 1.1 કિલોમીટર અંતર
तो आपणे अहींया आपणे लख्यो अंतर मां शुं लख्यु 1.1 किलोमीटर 1.1 ना छेदमां मीटर केटलो आवे छे परिघ 4.4 हवे अहींया हजार केम आव्या तो आपणे जोशुं आ 1.1 रकममां लखेलुं छे आ 1.1 ई किलोमीटरमां छे એનું આપણે શું કરવાનું છે અહીંયા મીટરમાં કરવાનું છે તમે કહો સર મીટરમાં કેમ કરવાનું છે કારણ કે પરિઘ આપણી પાસે એમ આપી છે મીટરમાં એટલે કિલોમીટરનું મીટર કરવા માટે આપણે એને શું કરશું ગુણ્યા હજાર સાથે ગુણાકાર કર્યો છે નવી લાઇનમાં આપણે લખ્યું 11 લખ્યા ગુણ્યા હજાર અને આ જીરો હવે તમે કહેશો આ ક્યાંથી આવ્યું આ 11 1.1 હતું એનો પોઈન્ટ કાઢ્યો એટલે એ નીચે આવી ગયું અને આ 4.4નો પણ પોઈન્ટ હતો એ આપણે અહીંયા ઉપર મીંડું મૂકે નીચે હોય પોઈન્ટ તેનો મીંડો ઉપર આવે અને ઉપર પોઈન્ટ હોય કાઢીએ તેનો જીરો શૂન્ય નીચે આવે એટલે અહીંયાનો શૂન્ય પોઈન્ટ હતું એને કાઢ્યું એટલે ઉપર પોઈન્ટ જીરો આવ્યા તમે કહો હજાર આ ક્યાં આવ્યા તો હજાર ક્યાંથી આવ્યા છે એ હજાર આપણે હજાર કિલોમીટર છે કિલોમીટરમાંથી મીટર કર્યા એટલા માટે આપણે હજાર વડે ગુણાકાર કર્યો હવે આ મીંડું ઉડી ગયું તો આપણી પાસે 11 × 1000 બચ્યા તો આપણે એનો ગુણાકાર કર્યો તો 11000 થઈ ગયા અને 44 ને 44 હવે આ 44ને આપણે બહાર કર્યું છે જો અહીંયા આ રહી અરે 44 થી 11000 ને ભાગાકાર કર્યો તો 44 × 2 કર્યું તો 88 આવ્યો અને 220 થઈ ગયા અને પછી આ એનો ભાગાકાર કર્યો 10 માંથી 8 જાય તો 2 અહીંયા 10 માંથી 9 10 માંથી 8 જાય 2 અને અહીંયા 0 0 0 44 × 5 2250 થયા 0 થઈ ગયો અને જવાબ આવે શું આપણી પાસે 250 અને આ રીતે આપણે જવાબ લખ્યો અહીંયા 250 ફાઇનલ આપણે છેલ્લો જવાબ લખશું જવાબ 1.1 કિલોમીટર અંતર કાપતા બળદ ગાડાને પેડું 250 આટા ફરશે આ રીતે આપણો મહાવરા સંગ્રામ 42 અહીંયા પૂર્ણ થાય છે થેન્ક યુ ધન્યવાદ અને જે પણ તમને ન ખબર પડે એ મારા કમેન્ટ બોક્સમાં નાખી દેજો ઠીક છે થેન્ક યુ બાય બાય થેન્ક યુ